દેવડા મિસમાં મહેનત તો સારી હતી અને અમારા નવયુગના બધા શિક્ષકોનો ખૂબ ફાળો હતો એમાં. 96.16% અને 99.76% સમાજ અને ગણિત. શિક્ષકો અને નવયુગના બધા આચાર્યોનો મને ખૂબ સારો સપોર્ટ હતો અને એના લીધે મારું આ પરિણામ આટલું સારું આવ્યું છે. દેત્રોજા સંસ્કૃત 99.68% અને 95.83% ગણિતમાં, મેથ્સમાં. મારું રિઝલ્ટ ટીચર્સનું મેનેજમેન્ટ, મારા પપ્પાનું ગાઈડન્સ ને ફેમિલીનો પૂરો સપોર્ટ હતો. અમારા ટીચર્સને કોઈ પણ ક્વેશ્ચન હોય અડધી રાતે ફોન કરી તો એ જવાબ આપતા. ગમે ત્યારે શીખવા જવું હોય નાનો પાડે, ટીચર્સને નવયુગ ટીમનો ફૂલ સપોર્ટ છે. પ્રેશર તો તમે પહેલેથી જ હારે કરતા ન હોય અને છેલ્લે બધું ભેગું થઈ જાય તો જ પ્રેશર આવે, નકર પ્રેશર આવે જ નહીં. અમારા શિક્ષકો એમને પહેલેથી જ એવું શિડ્યુલ બનાવી દીધું હતું કે હારે જ બધું થઈ જવું જોઈએ. અને અમારા ટીચર છે મેથ્સના અમિત સર, મસ્ત અમને ટાઈમ ટેબલ બનાવીને આપ્યું હતું કે આ રીતે તમારું દરરોજનું આ સબ્જેક્ટનું શિડ્યુલ આવી રીતના હોવું જોઈએ અને એના કારણે જ આ રિઝલ્ટ આવ્યું છે આજે. મારે 99.68% છે અને 95.83% છે. ખાસ કરીને મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ હતો અને ટીચર્સની ફૂલ ગાઈડન્સ હતી, એટલા માટે આ સારું પરિણામ આવ્યું છે. બધા સર એક જ વસ્તુ કહેતા કે જ્યાં લગી તમે કોન્સેપ્ટ ક્લિયર કરો ત્યાં લગી તમને વાંધો નહીં આવે, એટલે બને તેટલું કોન્સેપ્ટ ક્લિયર કરવા જોઈએ. વિદ્યાર્થીઓની અંદર વાત કરું તો નવયુગ વિદ્યાલયની અંદર અમારા કાંજીયસરની ઉપથી અને આજે તમામ વિદ્યાર્થીઓ મારે 100% પરિણામ છે અને જેની અંદર ગણિતની અંદર 7 જણા આવ્યા છે કે જે 100માંથી 100 લઈ આવ્યા છે. ઓલઓવર ગણિતો 12 જણા આવ્યા છે કે જે 100માંથી 100 લઈ આવ્યા છે અને તમામ વિદ્યાર્થીઓ સ્માર્ટ વર્કથી આગળ વધેલા છે. એટલે એ લોકોને જેટલું આપણે કહીએ એટલું રોજનું રોજ કમ્પ્લીટ કરી દેતા. ડિપ્રેશનમાં આવું ને એ બધું હું તો કહું ખરેખર આપણા હાથની વાત છે. જો શરૂઆતથી જ સ્માર્ટ વર્ક કરતા હોય એ વિદ્યાર્થી કોઈ દી ડિપ્રેશનમાં ન આવે. અને હવે આજનો સમય એવો છે કે તમે હાર્ડવર્ક કરશો તો કોઈ દી સફળ થશો નહીં, ઓનલી ફોર સ્માર્ટ વર્કથી જ આગળ વધશો, કોઈ દી ડિપ્રેશનમાં આવશો નહીં.